गुड मॉर्निंग स्टूडेंट्स। तो लेक्चर 20 આપણે સ્ટાર્ટ કરીએ। ફર્સ્ટ સ્ટેજ ની અંદર અહીંયા સુધી આપણે કરશું, પછી પાછા એક વખત તમને થોડી પ્રેક્ટિસ થઈ જાય એટલે થોડા હાઈ લેવલ ના પ્રોબ્લેમ પણ કરીશું, ત્યાં સુધી તમારે પ્રેક્ટિસ જાળવી રાખવાની રહેશે। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એમ દળ અને આર ત્રિજ્યાની ધરાવતી એક રિંગ લટકાવેલ છે। આ રિંગનું કેન્દ્ર આધાર બિંદુની સાથે સમક્ષિતિમાં આવે તે રીતે રાખીને છોડી દેવામાં આવે તો નીચે આવતી વખતે તેની કોણી ઝડપ કેટલી, એટલે આવું કંઈક થયું। આ રીતે રિંગ છે આમ લગાડેલી, આમ થઈ જાય છે, તો જ્યારે નીચે આવે ત્યારે કોણી ઝડપ કેટલી હોય આ પોઝિશનની અંદર। અહીંયા પણ થોડું વિચારો તો કે યાંત્રિક ઉર્જાનું કન્વર્ઝન છે, ઉપર હોય ત્યારે સ્થિતિ ઉર્જા હશે, નીચે આવે ત્યારે ગતિ ઉર્જા રૂપાંતરિત થાય। તો સીધી વાત હોય તેમ તો એમ જે ગતિ ઉર્જા એટલે હાફ એમ વી સ્ક્વેર, અહીંયા આગળ ચાક ગતિ ઉર્જા છે એટલે આપણે ચાક ગતિ ઉર્જા ધ્યાનમાં લઈશું। એમ જી એચ, તો એચ તરીકે શું લેવાનું હવે તમને યાદ આવી ગયું છે, દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન કેટલું બદલાય, તો દ્રવ્યમાન કેન્દ્ર પહેલાં ક્યાં હતું, આ લાઇનમાં હતું અને હવે આ લાઇનમાં આવી ગયું, કેટલું નીચે આવ્યું તો કે ત્રિજ્યા છે, એટલે આર ઇઝ ઇક્વલ ટુ ચાક ગતિ ઉર્જા એટલે હાફ એમ વી સ્ક્વેર ની જગ્યા આવશે હાફ આઈ ઓમેગા સ્ક્વેર। આ એટલે જડતની ચાક માત્રા, રિંગ છે તો જડતની ચાક માત્રાનું સૂત્ર તમને ખબર હશે એમ આર સ્ક્વેર, પરંતુ કેન્દ્રની ધ્યાનમાં લઈને અહીંયાથી આ તો અહીંયા છે તો હું સમાંતર અક્ષનું પ્રમેય લગાવી શકું, આઈ ઇઝ ઇક્વલ ટુ આઈસી પ્લસ એમ ડી સ્ક્વેર, આઈસી એટલે આ ખુદ, એમ ડી એટલે પોતે આર, એટલે આ ટુ એમ આર સ્ક્વેર આવી જશે, ટુ એમ આર સ્ક્વેર ઇન ટુ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એમ જી એચ, એચની જગ્યાએ આર, ટુ ટુ કેન્સલ થઈ ગયા, એમ એમ કેન્સલ થઈ ગયા, આર એક કેન્સલ થઈ જશે, તો આપણી પાસે આવશે જી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા સ્ક્વેર, રાઈટ, અને તેથી ઓમેગા બરાબર વર્ગમૂળ જી અપોન આર, વર્ગમૂળમાં જી અપોન આર, અહીંયા ઓપ્શન આવવાના રહી ગયા છે, તો શોધવાનું કીધું છે, ઓપ્શન નથી આપેલા, ટેક્સ અમાઈ દે, તો જી પણ આ કરેક્ટ આન્સર છે। દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ક્યાં બદલાય ધ્યાનમાં રાખવાનું છે, કઈ પ્રકારની ગતિ છે તો કે ચાક ગતિ છે, તો ચાક ગતિ હોય છે કેટલી, હાફ આઈ ઓમેગા સ્ક્વેર, બરાબર, આપેલા આપણે સળિયાવાળો જે પ્રોબ્લેમ કર્યો હતો એના જેવું થયું, પણ ત્યારે સળિયો હતો એની જગ્યાએ અહીંયા આગળ રિંગ છે, હવે ધારો કે અહીંયા તકતી હોત તો પણ કરી શકીએ ને આપણે, તો ફેર અહીંયા પડશે આઈમાં, બીજો કોઈ ફેર પડવાનો નથી, કે તકતી માટે આઈસી કેટલું હાફ એમ આર સ્ક્વેર હોય, તો અહીંયા આગળ થ્રી હાફ પ્લસ એમ આર સ્ક્વેર થ્રી બાય ટુ આવે, અહીંયા ટુ એમ આર સ્ક્વેરની જગ્યાએ થ્રી બાય ટુ એમ આર સ્ક્વેર આવે। એક નક્કર નળાકાર 1.2 મીટર ઊંચાઈથી ઢાળ પરથી સ્થિર સ્થિતિમાંથી ગબડે છે, ઢાળના તળિયે તેનો વેગ, બહુ સિમ્પલ છે, આ વીનું સૂત્ર તમને ખબર હોય તો આ ગણી શકાય, વી બરાબર શું થાય, અંડર રૂટ બોલો 2gh અપોન 1 પ્લસ k સ્ક્વેર અપોન r સ્ક્વેર, આ આપણી ફોર્મ્યુલા છે કોઈ પણ માટે, તો અહીં h તમને આપેલું છે, નક્કર નળાકાર છે તો k સ્ક્વેર અપોન r સ્ક્વેર કેટલું થશે, એ વસ્તુ યાદ હોવી જરૂરી છે, હાફ થશે, કેટલું થશે હાફ, કઈ રીતે, તો કે m k સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હાફ એમ આર સ્ક્વેર, નક્કર નળાકાર માટે આ હાફ એમ આર સ્ક્વેર છે, તો કે સ્ક્વેર અપોન આર સ્ક્વેર એક દ્વિતીયાંશ થઈ છે, બધી કિંમતો મૂકી દેશો જી 10 લઈને ગણતરી કરવાની સરળતા ખાતર, અને પછી નીરેસ્ટ આન્સર આપણે લઈ શકીએ, તો અહીંયા આગળ તમે જોશો તો આવું આવશે, ગણતરી તમને તમારે છોડી દઉં છું। એક પદાર્થ ઢાળ પરથી ગબડે છે, તેની ચાક ગતિ ઉર્જા ઈ છે અને રેખી ગતિ ઉર્જા 2e છે, તો આ પદાર્થ ખાલી જગ્યા છે, બહુ સરસ ક્વેશ્ચન છે, આ ચાક ગતિ ઉર્જા ઈ અને રેખી ગતિ ઉર્જા
2e. Translation. बराबर हवे आनु सूत्र शुं छे हाफ एम वी स्क्वेर छे अने आनु सूत्र शुं छे हाफ आई ओमेगा स्क्वेर छे ओमेगा एटले के वी स्क्वेर अपॉन आर स्क्वेर અને અથવા આને બી કન્વર્ટ કરી શકાય બેને કન્વર્ટ કરી શકાય એમ કયું છે આપણે ખબર નથી એટલે આઈ શું એવું વી સ્ક્વેર અપોન આર સ્ક્વેર બરાબર હવે આ બેનો આપણે ગુણોત્તર લઈ લઈએ કોનો આ બંનેનો આ એક અને બે આપણે ચક્રાવર્તની ત્રિજ્યા શોધી કાઢી તો જોવા મળશે તમને ત્યાં શું કરું છું તો ચક્રાવર્તની ત્રિજ્યા શોધી રહ્યો છું શું શોધી રહ્યો છું ચક્રાવર્તની ત્રિજ્યા તો એક દુત્યાંશ આ એટલે એમ કે સ્ક્વેર અને વી સ્ક્વેર અપોન આર સ્ક્વેર તો એ પહેલું ઈ અપોન ટુ ઈ તો ઉપર ઈની સામે શું છે હાફ એમ વી સ્ક્વેર છે અને છેદમાં શું આવશે હાફ એમ કે સ્ક્વેર વી સ્ક્વેર અપોન આર સ્ક્વેર હાફ કેન્સલ થઈ ગયું એમ એમ કેન્સલ થઈ ગયું વી સ્ક્વેર કેન્સલ થઈ ગયું તો આર સ્ક્વેર અપોન કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે શું આવ્યું વન બાય ટુ તો કે બરાબર આપણી પાસે આવશે અથવા કે સ્ક્વેર બરાબર આવશે ટુ આર સ્ક્વેર હવે આવું કેમ અશક્ય છે તમને ખબર હોવી જોઈએ કે સ્ક્વેર અપોન આર સ્ક્વેર કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટુ આર સ્ક્વેર એવું આવ્યું ને આર સ્ક્વેર પણ કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક દુત્યાંશ હાફ હોય તો નક્કર નો આકાર થાય ભૂલ કરી છે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર અપોન આર સ્ક્વેર વી સ્ક્વેર અપોન આર સ્ક્વેર એમ સ્ક્વેર એમ વી સ્ક્વેર એમ વી સ્ક્વેર એમ કે સ્ક્વેર વી સ્ક્વેર અપોન આર સ્ક્વેર ઓ એ મિસ્ટેક કર્યું છે ધીસ ઇઝ ટુ રેખી ગતિ ઉર્જા ટુ ઈ છે અને આ ઈ છે સોરી અહીંયા ટુ છે નક્કર નો સેટ થાય એટલે આ શું આવશે કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હાફ આર સ્ક્વેર બે બોલ એમ એ વડે મલ્ટીપલ કરી દો તો એમ કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હાફ એમ આર સ્ક્વેર તો આ સૂત્ર કોનું આવે છે તો આ સૂત્ર આવે છે આમાંથી નક્કર નળાકારનું આવે છે રિંગનું તો એમ આર સ્ક્વેર હોય ગોળા નળાકારનું એમ આર સ્ક્વેર નક્કર ગોળાનું બે પંચમાંશ એમ આર સ્ક્વેર હોય તો આપણી પાસે હાફ એમ આર સ્ક્વેર એટલા માટે નક્કર નો આઈ એમ સોરી કે મારે અહીંયા આગળ ટુ લેવાના હતા અહીંયા નથી લેવાના રેખી ગતિ ઉર્જા માટે ટુ ઈ છે અને ચા ગતિ ઉર્જા માટે માત્ર કેટલું હતું ઈ હતું બરાબર છે અહીં ભૂલ તે સુધારી નાખી નેક્સ્ટ જો ઢાળના તળિયે નક્કર નળાકારનો વેગ વી હોય તો ઢાળની ઊંચાઈ ખાલી ઈ થાય તો અહીંયા આગળ એક ઢાળ ધારો કે હોય અને અહીંયા આગળ વેગ આપ્યો હોય તો કેટલી ઊંચાઈ જાય એ આપણને પ્રશ્ન પૂછ્યો છે અહીંયા આગળ એક ઉલ્લેખ કરવો જરૂરી કે કોઈ પણ પ્રકારનું સ્લીપિંગ થતું નથી ગબડે છે તો જ આપણે જવાબ મેળવી શકીએ તો આપણું આ સૂત્ર છે વી બરાબર વર્ગમૂળમાં ટુ જી એચ અપોન વન પ્લસ કે સ્ક્વેર અપોન આર સ્ક્વેર નક્કર નળાકાર છે એટલે એક દુત્યાંશ થશે એટલે યાદ આવી ગયું છે તમને તો ચાર જી એચ અપોન ત્રણ થશે ઇઝ ઇક્વલ ટુ વી તો આપણે એચ શોધવું છે બે બાજુ વર્ગ કરી નાખું તો વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફોર જી એચ અપોન થ્રી તો એચ કેટલું છે થ્રી વી સ્ક્વેર અપોન ફોર જી થ્રી વી સ્ક્વેર અપોન ફોર જી એટલે એ ઓપ્શન આવી ગયું અહીંયાથી ગબડતો ગબડતો ઉપર જાય કેટલી ઊંચાઈ જશે તો આ એચ ઊંચાઈ આવશે
જો અહીંયા આગળ નળાકાર નક્કરની જગ્યાએ કંઈક બીજું આપ્યું હોત તો એકોર્ડિંગલી મારે આ વેલ્યુ બદલાઈ જાય. પણ ગમે તેટલા દળનો હોય, નક્કર નળાકાર હોય તો ગમે તેટલા દળનો હોય, એ સરખી ઊંચાઈ એ જ જશે, એટલે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. માત્ર આ બદલાશે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક નક્કર ગોળો ઘર્ષણ રહી સપાટી પર રેખી વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ પર ગબડી રહ્યો છે. જો તેને એચ ઊંચાઈના ઢાળ પરથી ચડાવવો હોય તો તેનો રેખી વેગ ખાલી ગયા હોવો જોઈએ. આગળના જેવો પ્રશ્ન થયો. હવે શું છે? નક્કર ગોળો છે. શું છે? નક્કર ગોળો છે. તો આગળ જે આપણે વાત કરી હતી તો કે વી ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2gh અપોન 1 પ્લસ નક્કર ગોળો છે એટલે 2/5 થશે, એટલે આ થશે વર્ગમૂળમાં 10gh/7. એટલે કે વી સ્ક્વેર બરાબર 10gh/7 આવી જશે. અહીંયા અહીંયા 7 અહીં આવતું રહેશે અને 10 ભાગ્યા થઈ જશે, જી નીચે આવતું રહેશે અને એચ વી શોધવાનું, સોરી વી શોધવાનું. તો આટલો તો વેગ તમારો હોવો જોઈએ, એનાથી વધારે હોય તો ચાલશે. આટલો તો હોવો જોઈએ, એનાથી વધારે હોય તો કાંઈ ઊંચે વધારે ઊંચાઈ જશે, પણ મિનિમમ આટલો વેગ તો જોશે. એટલે આ ઓપ્શનનો જો આવી ગયો. અહીંયા આગળ વી શોધવાનું હતું, આગલા દાખલામાં શું હતું? એચ શોધવાનું હતું. આટલો ફેરફાર થયો, કાંઈ જોયું તમે? આ બદલાઈ જશે, સોરી કે સ્ક્વેર અપોન આર સ્ક્વેર તમારું બદલાઈ જશે. એમ દળની એક કાર્પેટ આર ત્રિજ્યાના નળાકાર રોલમાં વાળેલ છે. જો આ રોલ કોઈ સપાટી પર આપમેળે જ ખુલવા લાગે તો તેના રોલની ત્રિજ્યા R/2 થાય ત્યારે ગુમાવેલી સ્થિતિ ઊર્જા. તો તમે ખબર છે કાર્પેટ હોય આમ કરી ઘણા પિક્ચરોમાં બધા જોયેલો છે, આમ કરે ફરતી 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 ઝીદી થઈ જાય. તો જ્યારે આવી કાર્પેટ હોય ત્યારે દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા છે, કાર્પેટ જ્યારે આવી જાય દ્રવ્યમાન કેન્દ્ર R/2 ઊંચાઈ છે. તો અહીંયા ઊંચાઈ તો કેન્દ્રનું બદલાય છે, એટ ધ સેમ ટાઈમનું માસ પણ બદલાય છે, એટલે બે ધ્યાનમાં લેવું પડશે, દળ અને ત્રિજ્યા બંનેને. જો કાર્પેટ આવીને આવી રહેતી હોય અને જો એનું દ્રવ્યમાન કેન્દ્ર નીચે જતું હોય તો માસને ધ્યાનમાં ન લેવાનું હોય. તો પહેલાં તો અહીંયા આગળ સ્થિતિ ઊર્જા હું કહી દઉં, U1=mg×r. આપણે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન આર જેટલી ઊંચાઈ છે એટલે લઈએ. હવે U2 તો માસ પણ બદલાય છે એટલે હું એને m' કહી દઉં, જી અને R/2. તો મારે m' મારે શોધવું પડશે અહીંયા આગળ. તો જ્યારે આખી કાર્પેટ હતી ત્યારે ત્રીજા આર હતી, કાર્પેટ તમારી R/2 ત્રીજી કેટલી, તો આપણે અહીંયા આગળ ક્ષેત્રફળની મદદથી શોધી કાઢશું. તો કે જો π r² હોય તો દળ મારું એમ π r² હોય તો કેટલું, તો એ આપણને આપશે π r² / 4 × m/π r². તો આપણી પાસે આવશે m/4. એની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. અત્યારે આપણે ટેક્સ બેઝ જ્યારે કરતા હોય તો બધા સ્ટેપ વ્યવસ્થિત કરવા પડે. અહીંયા આગળ તો આપણે સ્પીડમાં કરવાનું હોય, એટલે અહીંયા એમની પ્રાઇમની જગ્યાએ m/4 મૂકી દઈશ, g×r/2. એટલે આ થશે 1/8 mgr. હતી કેટલી? mgr. એમાંથી એટલે સબસ્ટ્રેક્ટ કરો એટલે આવશે 7/8 mgr. 7/8 mgr આવવું જોઈએ, એટલે કે ડી ઓપ્શન આપણું સાચું છે. સમાન ઊંચાઈના ઢાળ પરથી સમાન ત્રિજ્યા અને સમાન દળ ધરાવતા એક નક્કર ગોળો અને એક ગોળાકાર કવચ સરકીયા સિવાય ઢાળના તળિયે આવે છે તો તેના વેગનો ગુણોત્તર કેટલો થશે? તો જે આપણે ફોર્મ્યુલા વિચારી હતી એ કે વીનું સૂત્ર શું છે, તો કે વર્ગમૂળમાં 2gh/1+k²/r² આ આપણી બેઝિક ફોર્મ્યુલા છે. પહેલાં કોણ છે? નક્કર ગોળો છે અને બીજો છે કવચ છે. ઊંચાઈ બેની સમાન છે એટલે એચ અચળ ઉડી જશે, એને આપણે કેન્સલ કરશું, ચલ રાખવાની જરૂર નથી. ત્રીજા બંનેની સરખાઈ છે, દળ બંનેના સરખા, દળનું શું આવતું નથી, દળ ઉપર આધાર વી નથી. તો આપણે V1/V2 કરવું હોય તો માત્ર ધ્યાનમાં લેવાનું થશે આ, અને વર્ગમૂળમાં છે તો વર્ગમૂળમાં લઈ લઈએ પહેલા 1 પ્લસ
k2 square upon r2 square upon 1 plus k1 square upon r1 करके व्यस्त ना प्रमाण में आ जाए, बाकी नंबर दो चौथ है, तो वर्गमूल में 1 plus k2 upon r2 बना माटे, तो के v2 लिबी जा माटे, गोलाकार कवच माटे, ये छे बे तृतीयांश, ना छे बे पंचमांश, स्क्वायर में छे, स्क्वायर करवाना नहीं पाचो, तो आ થશે 3 ने 2 5 तृतीयांश भाग्या 7 पंचमांश वर्गमूल में छे। तो आने आपने जुदू पाड़ दी है, तो 5 तृतीयांश गुणिया 5 सत्तरांश आउथियो, तो अपनी पास आवशे 25 भाग्या 21 V1 upon V2. V1 कौन छे? तो के नक्कर गोलो छे. नक्कर गोलो अने बीजो गोलाकार कवच. तो आपने अत्यारे जे शोध्यु छे V1 तरीके K1 square upon R आजे छे ई कोनो छे? नक्कर नो छे. અને આ છે ઈ ગોળાકાર કવચનો છે, તો 25 ભાગ્યા 21 આવે છે, 21 ભાગ્યા 25 નથી આવતો, એટલે મારી ઓપ્શન આ આવે. જો એવું કીધું હોત ને કે ગોળાકાર કવચ અને નક્કર ગોળો, K1 upon R1 તો આપણે કે બે પંચમાંશ લીધું, નક્કર ગોળ બરાબર જ છે, એટલે અહીંયા કશે સ્ફિયર થઈ ગયેલો છે, પ્રકાર જવાબ આવશે. ઉલટું પૂછ્યું હોત V2 upon V1 તો તમારો આ જવાબ આવે, બરાબર છે. એક તારના ટુકડાના y=kx² અનુસાર પરવલય આકારમાં વાળવામાં આવે છે, તેની અંદર m દળનું એક જંતુ છે જે તાર પર ઘર્ષણરહિત સરકી શકે છે. જ્યારે તાર સ્થિર હોય, જ્યારે ત્યાં તાર સ્થિર હોય ત્યારે તે પરવલયના સૌથી નીચેના બિંદુ પાસે છે. હવે તારના એક્સ અક્ષને સમાંતર એ જેટલો અચળ પ્રવેશી ગતિ કરાવવામાં આવે છે, તો હવે જંતુ તારની સાપેક્ષે સ્થિર રહી શકતું નથી, તેવું નવા સંતુલન સ્થાનનું વાય અક્ષથી અંતર કેટલું? ફરીવાર સમજીએ, એક તારના ટુકડાને y=kx² અનુસાર પરવલય આકારમાં વાળવામાં આવેલો છે, એટલે y=kx² x છે અને y છે, બરાબર. આ તાર ખુદ જ છે, જંતુ અહીંયા છે. પહેલા જ્યારે તાર સ્થિર હોય ત્યારે તે પરવલય નીચેના બિંદુ પર છે, અહીંયા આગળ જંતુ છે. અત્યારે તારના એક્સ અક્ષને સમાંતર એ જેટલો પ્રવેગ આપવામાં, આ દિશામાં પ્રવેગ આપવામાં આવે છે, તો હવે જંતુ તારની સ્થિર રહી શકતું નથી, એટલે આ જંતુ અહીંયા ક્યાંક આવી જશે અને પછી ત્યાં ચોટી જશે, બરાબર છે. તો જંતુનું સ્થાન વાય અક્ષથી કેટલું અંતર, એટલે આ મારે શોધવાનું છે, આ કેટલું છે. તો અહીંયા આગળ આપણે કયો કોન્સેપ્ટ લગાડવો પડશે વિચારો થોડી વાર. તો એ પ્રવૃત્તિ આમ જાય એટલે જંતુ અહીંયા આવ્યું, આ બાજુ એને આપણે જાણીએ છીએ મુજબ શું થશે, આભાસી બળ લાગશે. આ બાજુ એમ જેના કારણે બળ લાગશે અને એની સામે આ એમ એનો કોઈ ઘટક બેલેન્સ થઈ જતો હોય, તો એક આ જી બિંદુ હશે ત્યાં આગળ હું ધારો કે એક સ્પર્શક દોરું, તો સ્પર્શક નો ઢાળ મારે જોતો હોય તો આનું વિકલન કરવાથી મળે, તો કે y=kx² છે, તો આપણે dy/dx કરીએ તો એ થશે k2x, બરાબર. એને tan થીટા પણ કહી શકાય,
tau. તો આ એનો થીટા થશે. આકૃતિમાં સ્પષ્ટ આપણે બહુ ન બતાવી શકીએ, પણ આવું થાય. હવે આ કયું છે? તો એમ એ કોસ થીટા હશે, આ કયું છે? એમ જી સાઈન થીટા. અને એ બે બેલેન્સ હતું હોય તો આપણે લખી શકીએ એમ જી સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ એમ એ કોસ થીટા. આમાં તમને મિકેનિક્સનો કોન્સેપ્ટ હશે તો ખબર પડશે. હવે તો કે જી ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? એ. અને ટેન થીટા ઉપરથી મને એક્સ મળી જશે. ટેન થીટા ઇઝ ટુ ટુ કે એક્સ થશે. ટુ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ એ. અને આપણે એક્સ શોધવાનું છે એટલે કેટલા અંતરે થશે મળી જશે. એક્સ બરાબર એ અપોન ટુ જી કે. એક્સ ઇઝ ઇક્વલ ટુ એ અપોન ટુ જી કે, એટલે સી ઓપ્શન થઈ ગયું. સારો ક્વેશ્ચન છે. એટલે આપણે એક પ્રકારનો તો મિકેનિક્સનો ભાગ છે, પણ અહીંયા આગળ અહીંયા ન આવડતા પ્રશ્ન આવે. ખરેખર તો મિકેનિક્સનો પ્રશ્ન છે, પણ તેમ છતાં અહીંયા આપ્યો છે એટલે આપણે અહીંયા આગળ કરી નાખીએ. એક પાતળો સળિયો એલ લંબાઈ અને એમ દળનો તેના છેડામાંથી પસારથી સંક્ષિપ્ત અક્ષને અનુલક્ષીને મુક્તપણે દોલન કરે છે. તેની મહત્તમ કોણીય ઝડપ ઓમેગા હોય તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર મહત્તમ કેટલી ઊંચાઈએ જશે? એટલે આ સળિયો છે, માની લો આ રીતે દોલન કરે છે, તો આપણે સ્વાભાવિક છે મહત્તમ એની કોણીય ઝડપ ક્યારે હોય? તો કે નીચેના સ્થાને હોય. બરાબર છે. તો આ સળિયો હું લઈ લઉં છું. આ જ્યારે અહીંયાથી પસાર થશે ત્યારે કોણીય ઝડપ એની ઓમેગા છે, અને અમુક ઉપર ઊંચાઈ ગયા પછી ઊભો રહી જશે, કારણ કે ઊર્જા એની પાસે ખતમ થઈ જશે, સ્થિતિ ઊર્જા રૂપાંતર થઈ જશે. તો આ તમે એમ કહી શકો કે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન એટલું વધશે. બરાબર. એટલે એચ ઊંચાઈ તરીકે હું લઉં છું. તો અહીંયા આગળ હાફ આ ઓમેગા સ્ક્વેર આપણી પાસે હતું, કેમાં કન્વર્ઝન થઈ ગયું? તો કે એમ જી એચમાં કન્વર્ઝન થઈ ગયું. હજી એ સીધો કોન્સેપ્ટ છે. આ એટલે શું થશે? તો એક છેડાથી ફરે છે તો આ એટલે કે 1/3 એમ એલ સ્ક્વેર થાય. થાય કે નહીં? ઇન્ટુ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એમ જી એચ. તો એમ એમ કેન્સલ થઈ ગયું તો આપણી પાસે એચ આવશે 3 × 6, 1/6 એલ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર અપોન જી. યસ. આ મારું શું આવ્યું? એચ. તો આપણો ઓપ્શન કયું આવશે? 1/6 એલ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર અપોન જી, એટલે આ ઓપ્શન થઈ જશે. રાઈટ. એચ ઊંચા આપણને આ રીતે મળી જશે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટી આકારનો એક પદાર્થ કર્ષણ રહી સપાટી પર છે. બિંદુ બી પાસે દર્શાવ્યા મુજબ વીવીને સમાંતર એફ બળ લગાડવામાં આવે તો ચાક ગતિ કર્યા સિવાય માત્ર રેખી ગતિ કરે છે. તો સી ની સાપેક્ષે બિંદુ બી નું સ્થાન ક્યાં છે? સી એટલે છેડો છે. હવે થોડું આને આપણે વિચારતા થોડો કઈ રીતે થઈ શકે આ દાખલો? તો કે એફ મારે એવી જગ્યાએ લગાડવાનું છે કે ચાક ગતિ ન થાય. ધારો કે અહીંયા પેન છે, પેનને હું બળ લગાડું અહીંયા તો પેન આમ ફરી જશે, આ બાજુ લગાડું તો આમ ફરી જશે. તો મારે ક્યાં લગાડવું જોઈએ જેથી કરીને ફરે નહીં? તો એની એવા બળના કારણે ટોર્ક ઉત્પન્ન ન થવું જોઈએ. હવે ટોર્ક તો ઉત્પન્ન થતું જ હોય, પરંતુ કોની સાપેક્ષે? તો કે દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે ટોર્ક ઉત્પન્ન ન થવું જોઈએ. હવે એવું ક્યારે શક્ય બને? કે જો તમારી બળ રેખા છે એ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી હોય, તો મારે બીજું કંઈ નથી કરવાનું, દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવાનું છે. દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન પાસે બળ લગાડો તો ક્યારેય ટોર્ક ઉત્પન્ન થાય નહીં. તો આપણી પાસે બે ભાગ છે, એક આ સળિયો છે, બીજો સળિયો છે. એનું દ્રવ્યમાન કેન્દ્ર પર આને હું દળ એમ વન કહું તો આનું દળ 2m થશે, અને એમ કહું તો આનું 2m થશે. કારણ કે આ એલ લંબાઈનો છે અને અહીંયા આગળ બમણી લંબાઈનો છે.
अनुस्थान क्या आशे द्रव्यमान के अंदर अनुस्थान यहीं आशे अनु क्या नहीं आशे यहीं आ गलत है अभी इन्हों भेद को ले लिए तो अपने पास जानिए चाहिए क्योंकि वही वाई वाई पक्ष ले लो तो वाई सी एम बराबर एम वन अनु वन कोशु अनु टू कोशु एम वन इतने एम अनु यहाँ से अंदर कितने लोग हैं तो एल सॉरी हमारे सी थी शोध हुए ना इतने टू एल મારે સી થી શોધવું છે તો સી થી અંતર કેટલું થશે આ તો કે 2l વત્તા 2m અને એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયાથી ક્યાં છે એના કેન્દ્રમાં જ હશે મોટા સ્થળે એના કેન્દ્રમાં હશે એટલે કે l છેદમાં બંનેનો સરવાળો એટલે કે 3m તો આ કેટલા થયા 2 ને 2 4 ml upon 3m mm કેન્સલ એટલે 4 by 3l એવું આવશે હવે આવી ગયું હતું પીનું સ્થાન ક્યાં હશે સીની સાપેક્ષે પીનું સ્થાન ક્યાં હશે એલ ફોર બાય થ્રી આવે ડી ઓપ્શન રોંગ છે ફોર બાય થ્રી એલ જ આવવું જોઈએ એની સાપેક્ષે એટલે આ ઓપ્શન સાચું છે હું ચેક કરું તો બી ફોર બાય થ્રી છે ફોર બાય થ્રી એલ છે ઓકે આપેલી ભૌતિક રાશિઓની જોડ સાથે આપેલા આલેખો ગોઠવો જડત્વની ચાક માત્રા આલેખનો આકાર જડત્વની ચાક માત્રા વિરુદ્ધ બે સમાંતર અક્ષનું અંતર તો એ તમે જોશો I is equal to IC plus MD square આ સૂત્ર મુજબ આ એક અચળ છે અને ડી વધે એટલે પરવલય આકાર થવો જોઈએ અને અચળ છે એટલે કોઈ જગ્યાએ વાય અક્ષને છેદવો જોઈએ એટલે ક્યુ થવો જોઈએ તો એક્સ માટે શું થઈ જશે ક્યુ લોગ ઈ આર વિરુદ્ધ કોણીય વેગમાન વિરુદ્ધ કોણીય વેગ કોણીય વેગમાન તો એલ ઇઝ ઇક્વલ ટુ આઈ ઓમેગા એલ ઇઝ ઇક્વલ ટુ આઈ ઓમેગા થાય તો આ ઓમેગા બદલાય એમ એલ બદલાય રેખીય રીતે બદલાશે અને જીરો તો જીરો એટલે કે એસ થવું જોઈએ અહીંયા એસ આવવું જોઈએ અહીંયા આગળ ક્યુ આવવું જોઈએ અને લોગ એલ વિરુદ્ધ લોગ પી લોગ એલ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ આર ઇન્ટુ સાઈન થીટા આવું છે તો લોગ એલ ઇઝ ઇક્વલ ટુ લોગ પી પ્લસ લોગ આર આવશે આપણે માની લઈએ થીટા કોઈ બીજું છે તો એ કોઈ જગ્યાએ કટશે બી કરું કારણ કે લોગ આર જે છે એ કોઈ કોન્સ્ટન્ટ છે એટલે અહીંયા આગળ આર આવવું જોઈએ અને લોગ ઈ ના એલ એ કે સિમ્બોલ મને ખબર નથી પડતી સિમ્બોલ ની ખબર નથી પણ એવું વધે એટલે ઓપ્શન આપેલા છે અને આ સાચું જ છે મેં જે જોયું છે મુજબ વાય ની સાથે આર છે સોરી વાય ની સાથે પી છે તો વિચારવું પડે એ રોટેશનલ કાઇનેટિક ગતિ ઉર્જા હશે કદાચ હા રોટેશનલ કાઇનેટિક એનર્જી તો ઈ ઇઝ ઇક્વલ ટુ શું છે હાફ અથવા એલ સ્ક્વેર અપોન ટુ આઈ L square upon 2i કારણ કે L આપ્યો છે યસ સમજાઈ ગયો તો log e is equal to તો શું થશે તો કે 2 log l minus અહીંયા i જે છે માઇનસ નો આવશે log i એટલે ટૂંકમાં આનો જો ગ્રાફ દોરું તો માઇનસ નો આવે છે એટલે કટ અહીંયા થશે સમજાઈ ગયું બરાબર છે લોગ ઈ અને આ જો માઇનસ છે એટલે અહીં સબસ્ટ્રેક્ટ કરવાનું થશે આની કિંમત જ્યારે આપણે શોધીએ ને તો માઇનસમાં કટ થાય આ પદ નથી તો આ કેટલું થાય માઇનસમાં આવશે તો માઇનસમાં આવે છે અહીંયા પ્લસમાં આવે છે આ પ્લસ હતું એટલે
આ પરવલય છે એટલે પરવલય છે અને અહીંયા આગળ તમે જોશો કે એલ વિરુદ્ધ ઓમેગા ડાયરેક્ટલી છે એટલે ક્યાંથી પસાર થાય ઉગમ બિંદુમાંથી પસાર થશે એક સમાંગી તકતીનું દ્વિમાન એમ અને ત્રીજા આર છે તે સમચિતિ સાથે થીટા ખૂણો બનાવતી ઢોળાવાળી સપાટી પરથી સરખ્યા વિના ગબડે ત્યારે તકતીના દ્વિમાન કેન્દ્રનો પ્રવેગ તો આપણી ફોર્મ્યુલા છે એ ઇઝ ઇક્વલ ટુ જી સાઇન થીટા અપોન વન પ્લસ કે સ્ક્વેર અપોન આર સ્ક્વેર સીધી ફોર્મ્યુલા છે સમાંગ તકતી છે તકતી માટે કે સ્ક્વેર અપોન આર સ્ક્વેર કેટલું હોય તો કે એક દ્વિતીયાંશ હોય એક દ્વિતીયાંશ હોય તો બે તૃતીયાંશ થવું જોઈએ બે તૃતીયાંશ થવું જોઈએ એક તૃતીયાંશ ન હોય બી આવે એમાં બી જ છે ને બે તૃતીયાંશ આ જે થશે જી સાઇન થ્રીટા અપોન વન પ્લસ વન હાફ એટલે કે બે તૃતીયાંશ જી સાઇન થ્રીટા બરાબર જ છે બે તૃતીયાંશ જી સાઇન થ્રીટા એટલે કે ઓપ્શન બી તમારું સાચું છે અને બીજો પ્રશ્ન છે મને તકતી ઉપર લાગતું ઘર્ષણ બળ તો એ આપણે પહેલાથી કર્યું તો આ મારું શું આવ્યું એ હવે એનામાંથી મારે કઈ શું શોધવાનું તો કે ઘર્ષણ બળ એટલે એફ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ જી માઇનસ એ આ જે છે ગુરુત્વ બળ છે અને એમ એ જે પછી પાછું વધ્યું એ કોને કારણે ઘર્ષણ બળને કારણે તો મારે એનું સાદુરૂપ આપવું પડે તો કે જી માઇનસ ટુ બાય થ્રી જી સાઇન થીટા તો ત્રણ એટલે છે એક બે ને એક તૃતીયાંશ એક તૃતીયાંશ વાળું કંઈક આવતું લાગે છે હવે જોઈ લઈએ ઓપ્શન કયું છે લાગતું ઘર્ષણ બળ એક તૃતીયાંશ થાય છે એક દ્વિતીયાંશ ન આવે ત્રણ એક ત્રણ માંથી બે બાદ કરીએ એક તૃતીયાંશ જ આવે અહીંયા તમે જોશો ને બે ઓપ્શન સરખા થઈ ગયા છે અને આમ ગણો તો એક નન થઈ જાય તો એક તૃતીયાંશ સાદી સીધી વસ્તુ થાય કે આપણે જે એમ જી એટલું લખતું હોય ઇઝ ઇક્વલ ટુ શું થશે એમ એ પ્લસ એફ એસ એફ એસ બરાબર એમ જી માઇનસ આમાં આવો આ પ્રકારનો આપણે પ્રશ્ન પહેલાં બી કરેલો છે તો ઘર્ષણ બળ આ રીતે શોધી શકાય એમ દળ અને આર ત્રિજ્યાનો પોલો ગોળ પ્રારંભમાં સમક્ષિતિ રફ સપાટી પર સ્થિર છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તે અચળ સમક્ષિતિ બળની અસર હેઠળ ગતિ કરે છે તો નીચેના પ્રશ્નનો જવાબ આપો સપાટી અને ગોળા વચ્ચે લાગતું ઘર્ષણ બળ ગોળાની ગતિને ઝડપી બનાવે છે ગોળાની ગતિને અવરોધે છે ગોળાની ગતિ પર કોઈ અસર કરતું નથી ગોળાના વેગ પર આધારિત નથી એમ દળ આ ત્રીજાનો ગોળો પ્રારંભમાં સમક્ષિતિ સપાટી સ્થિર છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તે અચળ સમક્ષિતિજ બળની અસર હેઠળ ગતિ કરે છે તો નીચેના સપાટી અને ગોળો એટલે અહીંયા આગળ આપણે ફેરવીએ તો એ જે ઘર્ષણ બળ છે મદદ કરે છે મારા ગોળાની ગતિને ઝડપી બનાવે છે જો ઘર્ષણ બળ ન હોય ઘર્ષણ બળને કારણે જ એ ગોળ ગોળ ફરે છે આપણે આને ફેરવીએ એટલે આમ ફરશે ભૂલે વાત ઘર્ષણ બળ આમ લાગશે એટલે ગોળો આગળ વધશે ખબર પડી એટલે ગોળાની ગતિને એ ઝડપી બનાવે છે ધારો કે આપણી પાસે એક કોન છે અને કોનનું આપણે દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે થોડુંક હાઈ લેવલનું છે આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે અને હું ઝેડ અક્ષ તરીકે લઈ લઉં બરાબર છે તો આવું આપણે શીખ્યા નથી પણ દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટેની ફોર્મ્યુલા આપણને ખબર છે તો કે ઝેડ સીએમ બરાબર સંકલન ઝેડ ડીએમ અપોન સંકલન ડીએમ સૂત્ર તમને યાદ હશે તો ડીએમ એટલે શું તો અહીંયા તો ઘણી આ તો બહુ ખબર નથી પડતી આપણે તો આપણે શું કરવું જોઈએ નાના નાના ભાગમાં વહેંચવું છે એમાંનો એક નાનો ભાગ હું અહીંયા લઈ લઉં છું
एकदम पातळो छे जेनी जाडाई डी झेड छे अने त्रिज्या एनी आर छे अने आ जे शंकु छे एनी घनता रो छे। तो रो बराबर शुं थाय तो के कुल दळ भाग्या कद कोनु शंकुनुं तो एम अपॉन शंकुनुं कद शुं तो के एक तृतीयांश पाय जे पायो छे पायानुं क्षेत्रफळ एटले के ए स्क्वेर गुण्या ऊंचाई ऊंचाई ने हूँ लेलो छु एच बराबर कई रीते शोधाय तमे जुओ तो आ आपणुं शुं थई गयुं घनता थई गयुं एटले के थ्री एम अपॉन पाय ए स्क्वेर एच अने ध्यानमां राखशो आपणे करने जरूर पड़े। तो संकलन झेड डीएम डीएम एटले केटला भागनुं दळ तो आटला भागनुं दळ मारे जोतुं होय तो एनुं मारे कद लेवुं पड़े कद केटलुं थशे तो के एनुं क्षेत्रफळ गुण्या एनी जाडाई जाडाई एटले के डी झेड तकती जे बनी ने ए तकती जाडाई डी झेड छे क्षेत्रफळ केटलुं थशे पाय आर स्क्वेर इंटू रो अपॉन कुल दळ एटले के एम મારે સંકલન ક્યાંથી ક્યાં સુધી કરવું પડે ધારો કે અહીંયા આગળ ઝીરો છે ને ઊંચાઈ એચ છે તો કે ઝીરોથી એચ તો જે અચળ છે એને બારું લઈ લઉં તો પાય અચળ છે બહાર કાઢી લઉં છું રો અચળ છે એટલે બહાર કાઢી લઉં છું ઝેડ અચળ છે ના ઝેડ અચળ નથી વેરિયેબલ છે અત્યારે આટલું ઝેડ છે પણ ઝેડ પછી વધતું વધતું એ જેટલું એચ જેટલું થઈ જશે અત્યારે કેટલું છે આટલું છે પણ વધતું વધતું કેટલું થઈ જશે એચ જેટલું ઓછામાં ઓછું કેટલું હોય શૂન્ય જેટલું તો આપણે શૂન્યથી એચ લીધું છે अपॉन एम संकलन झेड आर स्क्वेर डी झेड जीरो थी एच बराबर है रो नी मारे जरूर नहीं हूँ एनी किंमत अहीं मूकी दूँ तो थ्री एम अपॉन पाय ए स्क्वेर एच पाय अपॉन एम तो छे तो जी कैंसल थी कैंसल कर दी एम एम उड़ी गयू पाय पाय कैंसल थी गयू तो अपनी पास शू आयु झेड आर स्क्वेर डी झेड जीरो थी एच बराबर छे। हवे फरी वखत अहींया तमे जुओ तो अहींया झेड छे ने अहींया आर छे ने अहींया डी झेड छे तो मारे संकलन करवू होय तो हुं झेड मां कन्वर्ट करी नाखू जेथी करीने मारुं इंटीग्रेशन शक्य बने अहींया बंने वेरिएबल छे। तो ज्यारे आपणे मोमेंट ऑफ इनर्शिया शोध्युं झड़पनी चाक मात्रा शोधी ज्यारे आपणे आ उपयोग कर्यो हतो तो ई मुजब आपणे करीशुं तो के थ्री अपॉन ए स्क्वेर एच हवे संकलन जीरो थी एच हवे मारे झेड ने आर में अथवा आर ने झेड में कन्वर्ट करवू छे तो अहींया तमे जुओ आवुं बन्युं आवो त्रिकोण बने छे बे आ भाग केटलो छे आर आ केटलो छे ए आ केटलो छे झेड अने आ केटलो छे एच थई ने एवुं तो आर अपॉन ए आपणे लखी शकीए आर अपॉन ए આ ભાગ્યા બરાબર ઝેડ અપોન એચ તો આપણે આની જગ્યાએ શું લખી શકીએ ઝેડ એ અપોન એચ લખી શકીએ ને તો એની કિંમત અહીં હું લખી દઉં તો ઝેડ એક તો છે જ તે બીજો ઝેડ આવશે એ અપોન એચ અહીંયા વર્ગ કરવાનો વર્ગ વર્ગ અને વર્ગ ડી ઝેડ ઓકે હવે તમે જુઓ કોણ અચળ છે તો એ સ્ક્વેર અપોન એચ સ્ક્વેર કોમન છે બાર કરી લો તો કે થ્રી અપોન એ સ્ક્વેર ઇન્ટુ એચ અને એ સ્ક્વેર અપોન એચ સ્ક્વેર કોમન લઈ લો બરાબર ને અહીંયા ઝેડ ક્યુબ થશે ઝેડ ક્યુબનું સંકલન શું થાય ઝેડ ફોર અપોન ફોર અને અમારે ઉપર લંબી લોઅર લિમિટ મૂકીશ તો એ થશે એચ ફોર અપોન ફોર હું સીધે ઉપર મૂકી દઉં છું તો અહીંયા તમે જો કોણ કોણ કેન્સલ થાય એચ ક્યુબ અહીં કેન્સલ થઈ જશે એટલે અહીં આવી ગયું એ સ્ક્વેર કેન્સલ તો મારી પાસે આવ્યું થ્રી બાય ફોર એચ તો આનું દ્રવ્યમાન કહેતા થ્રી બાય ફોર એચ હશે કેટલી ઊંચાઈ હશે તો કે થ્રી બાય ફોર એચ ક્યાંથી ટોચ ઉપરથી અને અહીંયાથી મારે શોધવું હોય તો કેટલું આવશે વન બાય ફોર એચ એટલે આ દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે શોધાય એ તમને સમજ્યા આપણે ગોળા માટે હેમિસ્ફિયર માટે પણ શોધી શકીએ પોલો હેમિસ્ફિયર હોય સોલિડ હેમિસ્ફિયર હોય ત્રિકોણ માટે પણ એ બધું નથી કરવાની જરૂર અમુક વસ્તુ તમે સમજી લો જે ડબલી મેઇન માટે આ પ્રકારના પ્રશ્નો તમે કરી શકો નીટમાં કોઈ શક્યતા નથી પરંતુ કરજો કરે જેટલું મેં કરાવી વધારે કંઈ નહીં કરવાનું બરાબર અને જીવાળા માટે શું થાય કે જે લોકો જી કરવા માગે છે તો એને આના ઉપરથી બીજું શોધતા શીખવાનું એટલે નીટવાળાને તો આટલું કર્યું જ કરો નવું કંઈ શીખવાની જરૂર નથી આનો આધાર આ સમજશો એટલે તમે બીજા નાના નાના પ્રશ્નો જવાબ આપી શકો એટલા માટે આપણો આ ઉદ્દેશ્ય થયો છે બરાબર છે।